सूरत शहर ना कतरगाम स्थित आवेल क्रिएटिव मल्टीमीडिया एंड डिजाइनिंग इंस्टीट्यूट द्वारा कॉड वॉर कॉम्पिटिशन नु आयोजन करवामां आव्यु हतु, जेमां 450 थी पण वधारे विद्यार्थीओए भाग लीधो हतो, जेमां सवारे 8 थी सांजे 6 वाग्या सुधी आ कॉम्पिटिशन नु आयोजन करवामां आव्यु छे, जेमां क्रिएटिव डिजाइनिंग एंड मल्टीमीडिया इंस्टीट्यूट ना तमाम विद्यार्थीओए भाग लई आ कॉम्पिटिशन नु सफलतापूर्वक सेलिब्रेशन करवामां आव्यु हतु, जेनो मुख्य हेतु विद्यार्थीओनी कारकिर्दी तेमज तेमना नॉलेज में वधारो थाय ते माटे सूरत शहर में आ अनोखो प्रयास करवामां आव्यो हतो, जेमां तमाम विद्यार्थीओए भाग लई एक नवी अनुभूति करी हती, जेनो दर वर्षे क्रिएटिव मल्टीमीडिया एंड इंस्टीट्यूट द्वारा आयोजन करवामां आवे छे तेवी आशा पण व्यक्त करी हती, त्यारे तमाम विद्यार्थीओमां खुशीनो माहोल जोवा मळी रह्यो हतो। આ સમગ્ર આયોજન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ એક્ઝામને એક નવો લુક આપી એક કોમ્પિટિશનને સફળ બનાવ્યું હતું, ત્યારે આ કોમ્પિટિશનમાં જીતનાર તમામ વિદ્યાર્થીઓમાંથી મૂળ 3 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે નંબર આપી તેમને ઇનામ પણ આપવાનું જાહેર કર્યું હતું, સાથે જ તમામ વિદ્યાર્થીઓને એક સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, સાથે જ આવા પ્રોગ્રામો અવારનવાર કરતા રહે તેવી વિદ્યાર્થીઓ દ્વારા ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આજે કોડ વોર કોમ્પિટિશનનું આયોજન છે ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટમાં, જેમાં વિદ્યાર્થીઓની કેપેબિલિટી ચેક કરવામાં આવે, લોકો પોતાને આઈટી ફિલ્ડની અંદર આવું પહેલીવાર બને છે કેમ કે, અને આમાં બધાની આમાં બે કોમ્પિટિશનમાં બે છે, એક તો ડિઝાઇનિંગ સાઈડથી પણ છે અને બીજું છે સી લેંગ્વેજ ઇટ મીન્સ કોડિંગ, બધા જેને જે એમાં ઇન્ટરેસ્ટ હોય એ વિશે લોકો પાર્ટિસિપેટ કરે છે। સ્ટુડન્ટ માટે આ તો બહુ મહત્ત્વની વાત છે અને પોતાની વિન થવું એ અલગ વાત છે, પણ પોતાની કેપેબિલિટી ચેક કરવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે લોકોએ પાર્ટિસિપેટ નથી કર્યું એ લોકો માટે તો બહુ આ ખરાબ વસ્તુ છે, કેમ કે ગમે એ કોમ્પિટિશન હોય એમાં પાર્ટિસિપેટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, એ તો બહુ વ્યવસ્થિત વસ્તુ કહેવાય, કેમ કે બીજી ઘણી બધી આઈટી ઇન્સ્ટિટ્યૂટ છે પણ જેમાં આવી કોમ્પિટિશન કરવામાં નથી આવતી, આ કોમ્પિટિશન ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટને આગળ વધવા માટે, આ કોમ્પિટિશનમાં પાર્ટ લેવો જોઈએ, એક તો તમને તમારી કેપેબિલિટી ની જાણ થશે અને બીજું આમાં કોમ્પિટિશનમાં ઇનામ રાખવામાં આવ્યું છે જેના કારણે લોકોને પ્રોત્સાહન મળશે। આજે ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટની અંદર કોડ વોર્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ એવો છે કે દરેક સ્ટુડન્ટ્સને પોતાની કારકિર્દીની અંદર આગળ વધવા માટે ખૂબ મદદ થાય અને તેને કેટલું આવડે છે તે જાણી શકે છે। મારા દ્વારા જે હું કોર્સ કરું છું તે ફેકલ્ટીઓ અને ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પૂરો સાથ અને સહકાર મળે છે અને હું મારા કારકિર્દીની અંદર ખૂબ આગળ વધી શકું અને મને સારું એવું ભણતર અહીંયાથી મળે છે। આજે જે કોડ વોર્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં દરેક સ્ટુડન્ટ્સને મહદઅંશે એવું લાગ્યું કે આ કોમ્પિટિશનની અંદર ભાગ લેવો જોઈએ અને જે સ્ટુડન્ટ્સોએ આ કોમ્પિટિશનની અંદર ભાગ નથી લીધો એમના માટે હું કહેવા માગીશ કે આવી દરેક કોમ્પિટિશનની અંદર ભાગ લેવો જોઈએ, જેનાથી પોતાની કારકિર્દીની અંદર કેટલું આગળ વધશે અને સ્ટુડન્ટ્સને ખબર પડે કે બીજા સ્ટુડન્ટ્સ કરતાં હું કેટલો પાછળ છું, તેના માટે આવી કોમ્પિટિશનની અંદર ભાગ લેવો જોઈએ। અને હું તો કહેવા ઈચ્છું છું કે આઈટી ફિલ્ડની અંદર ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટની અંદર પહેલી વાર કોડ વોર્સનું આયોજન કરવામાં આવ્યું છે, તો દરેક આઈટી ઇન્સ્ટિટ્યૂટે આવી કોમ્પિટિશનનું આયોજન કરવું જોઈએ અને ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા દર વર્ષે આ કોડ વોર્સનું આયોજન કરશે। અચ્છા, ક્રિએટિવમાં અમારે કોડ વોર્સ કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવ્યું છે ફર્સ્ટ ટાઈમ ને આના વિશે અમે બહુ એક્સાઇટેડ છીએ કે આપણે આપણે સ્કિલ્સ ને એવું બધું જાણવા મળશે, જેટલું આપણે નોલેજ છે જેના વિશે ડિઝાઇનિંગ કોડિંગ એ તમને કેવું લાગ્યું, કેવું આખું આયોજન આયોજન ક્રિએટિવનું ઓકે જ છે, બધું અભસ્ત રીતે વેબસાઇટનું ને એ રીતે કોડિંગ કર્યું છે, આ લોકોએ બનાવી છે વેબસાઇટ જેની અંદર અમને ક્વેશ્ચન આપશે એની જે અમને રૂલ્સ રેગ્યુલેશન કીધા છે અને ઠીક છે બધું, તમે જે શીખવાડો છો એ સારું છે અમને અને અમને એ વિશે અમારું જે નોલેજ છે એ વધ્યું છે, આજે તમે આજે શો કરશો અમારું નોલેજ આ પ્લેટફોર્મ પર આવીને, અને આઈટીમાં જે આ આઈટી ફિલ્ડની અંદર જે આ કોમ્પિટિશન થાય છે એમાં બધાને જોડાવું જ જોઈએ અને સ્ટડીઝ કરવી કરતા જ હોય પણ એ લોકો કોઈ દિવસ કોન્ફિડન્સ નો એનો બતાવી શકે, તો આવા કોમ્પિટિશનમાં ભાગ લે એ લોકો તો એનાથી એ લોકોને એનો કોન્ફિડન્સ પણ ઇન્ક્રીઝ થાય અને નોલેજ પણ ખબર પડે। હું ડૉક્ટર જેસી લલિત બલદાનિયા, આજનું આયોજન ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોડ હોર 2023 સુરત બિગેસ્ટ આઈટી ઇવેન્ટ, જેમની અંદર સ્ટુડન્ટ્સ છે એમની અંદર જે લોજિક પાવર છે, જે પણ એમની તર્ક શક્તિઓ છે, જે લોકો ડેવલપિંગ ડિઝાઇનિંગ સાઈડથી કંઈ પણ શીખ્યા છે, તો એમને એક હેલ્ધી કોમ્પિટિશન્સ, વિદ્યાર્થીઓના તર્ક, વિદ્યાર્થીઓના વિચાર, વિદ્યાર્થીઓના લોજિક, આ વસ્તુઓમાં વિદ્યાર્થીઓની કોમ્પિટિશન થાય કે જેથી કરીને વિદ્યાર્થીઓ જે ખરા અર્થની અંદર શીખી રહ્યા છે એમના માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ એમને મળી રહે, એ માટેનો એક અહીંયાનો સાત્વિક પ્રયાસ મને
ખારગામ બ્રાન્ચેથી શૈલેષભાઈ, ગૌતમભાઈ, હરેશભાઈ, જતીનભાઈ, મોહિતભાઈ આ બધી ટીમ છે, એમણે આ એક ભગીરથ પ્રયાસ કરી અને કોડ વોર 2023 સુરત બિગેસ્ટ આઈટી ઇવેન્ટ છે એ આજે ઇનોગરલ કરી છે. અગાઉ માહિતી આપને આપી છે એ પ્રમાણે અનેક વિદ્યાર્થીઓમાં પાર્ટિસિપેટ થવાના છે, જેમના માટે કેશ પ્રાઇઝથી લઈ અને ટોપ 60 પાર્ટિસિપન્ટ સુધીના પ્રાઇઝીસની પણ વ્યવસ્થા કરી છે. તો બધા જ વિદ્યાર્થીઓ છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અગાઉથી જ અભિનંદન. મારું નામ રસિકભાઈ ઝાંઝમેરા, આચાર્ય પીએમ ભગત માધ્યમિક શાળા. આજે ક્રિએટિવ ડિઝાઇન અને મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓમાં જે ક્રિએટિવિટી છે એ બહાર લાવવા માટે અમને ખૂબ સુંદર આયોજન કર્યું છે. કોડ વોર્સ સ્પર્ધાનું કોમ્પિટિશનનું ખૂબ સુંદર આયોજન કર્યું છે, જેના દ્વારા આજે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 400 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ કોમ્પિટિશનમાં જોડાવાના છે. અને આના દ્વારા ખરેખર વિદ્યાર્થીમાં રહેલું જે ટેલેન્ટ છે એ બહાર લાવશે અને વિદ્યાર્થીઓ માટે ખરેખર એક આ ઉમદા જે ક્રિએટિવિટી કરવામાં આવી છે એ બદલ આ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને વિદ્યાર્થીઓનું પણ ભવિષ્ય ખૂબ સારું બને એ માટે એમને શુભકામનાઓ પાઠવું છું. મારું નામ મોહિત ગોધાણી છે. પૂર્વ તૈયારીઓ અમારી એવી હતી કે અત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીમાં આપણે જોવા જઈએ તો મેજર જે ઇસ્યુ આવતો હોય ટાઈમનો કન્સર્ન આવતો હોય. જ્યારે પણ કોઈ ક્લાયન્ટ જે છે આપણે પ્રોજેક્ટ આપે છે તો આપણે એને જે છે એ ટાઈમ બેઝ જે છે પ્રોજેક્ટ પ્રોવાઈડ નથી કરી શકતા. તો એના માટે સ્ટુડન્ટ જે છે એ બેઝથી જે પ્રિપરેશન કરી શકે અથવા તો 5 એમનો મજબૂત થાય એટલા માટે અમે એક્ઝામ પેનલ બનાવ્યું છે. નોર્મલી કેવું છે કે એની અંદર ટોટલ રીતે ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે, ડેટા સાયન્સ છે, ડિજિટલ માર્કેટિંગનું આપણે એસઈઓ પણ એની અંદર કમ્પ્લીટ કરાવેલું છે, બ્લોકચેઇન ટેકનોલોજી છે અને ક્લાઉડ સર્વર પણ આપણે યુઝ કરેલું છે કે એના બેઝ ઉપર રિયલ ટાઈમ એક્ઝામ સ્ટુડન્ટ આપી શકે. ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ જે છે સ્ટુડન્ટની લેવાતી રહેશે. એની અંદર લાસ્ટમાં જે છે જ્યારે પણ સ્ટુડન્ટ એક્ઝામ કમ્પ્લીટ કરશે એટલે બધાના રિઝલ્ટ એક સાથે શરૂ થશે. એની અંદર નોર્મલી કેવું છે કે અત્યાર સુધી તમે ટેસ્ટ જોયો તો ટાઈમ ટુ ટાઈમ તમારે કેટલા માર્ક્સ આવે છે એના બેઝ ઉપર જ હશે. પણ અત્યારે અમે પેનલ બનાવેલી છે એની અંદર શું છે તો કે પર ક્વેશ્ચન તમારા અમુક ટાઈમ મળે છે. એ ટાઈમરની અંદર તમારે ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનો રહેશે અને જો તમે કમ્પ્લીટ નહીં કરો તો ઓટો સ્કીપ મોડ હશે અને જો તમે ફોલ્સ ક્વેશ્ચન એટેમ્પ કરશો તો એનો માઇનસ પોઈન્ટ પણ હશે. નોર્મલી કેવું છે કે સ્ટુડન્ટ જે છે એના રાઉન્ડ ડિક્લેર કરેલા છે અને લાસ્ટમાં જે છે એ એક મેઇન રાઉન્ડ આવશે કે એની અંદર 45 સ્ટુડન્ટ જે છે એનરોલ થશે અને એમાંથી જે છે ફર્સ્ટ 3 સ્ટુડન્ટ જે આવશે એને આપણે કેશ પ્રાઇઝ આપશું. મારું નામ હરેશ સિયાણી છે. આજનું આયોજન કોડ વોર કોમ્પિટિશન રાખેલી છે. જનરલી આપણે જોવા જઈએ તો આઈટી ફિલ્ડની અંદર 2 પાર્ટિશન હોય, એક ડિઝાઇન સાઇડ હોય અને એક કોડિંગ સાઇડ હોય. તો આપણે આજે આખા દિવસ દરમિયાન સવારના પિરિયડ દરમિયાન આપણે કોડિંગ કોમ્પિટિશન રાખેલી છે અને બપોર પછીના ટાઈમમાં આપણે લોગો કોમ્પિટિશન રાખેલી છે. હવે જનરલી આપણે જોવા જઈએ તો આપણે એજ્યુકેશન ફિલ્ડમાં જોવા જઈએ તો એન્ટ્રન્સ એક્ઝામ થતી હોય છે, જેમ કે ગેટ છે, જી મેન છે, કેટ છે, આ બધી ટાઈપની એક્ઝામ થતી હોય આફ્ટર ગ્રેજ્યુએશન કે પછી તમારું માધ્યમિક કમ્પ્લીટ થાય ત્યાર બધી આ બધી એક્ઝામ થતી હોય છે. તો આપણે એક ટ્રાય એવી કરેલી છે કે જે લોકો આઈટી ફિલ્ડથી બિલોંગ કરે છે એ માટે કઈ ટાઈપની એક્ઝામ આપણે કરી શકીએ કે એનું કેલિબસ આપણે ચેક કરી શકીએ, એનું નોલેજ ચેક કરી શકીએ, એનું લોજિક ચેક કરી શકીએ. જેમ કે આપણે ગેટની એવી એક્ઝામ હોય તેમાં રિઝનિંગ એપ્ટિટ્યૂડ ટાઈપના ક્વેશ્ચન હોય છે. જનરલી કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તો આ ટાઈપનું હોય જ છે એમાં. તો આઈટી ફિલ્ડની અંદર આવી કોઈ એક્ઝામ થતી નહોતી તો અમે ક્રિએટિવ તરફથી એવું વિચાર્યું કે ભાઈ આવી આપણે એક્ઝામ કંઈક શેડ્યુલ કરીએ અને એનું આખું જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી આપણે ડેવલપ કરીએ. અને આ પોર્ટલ એવી રીતે અમે ડેવલપ કરેલું છે કે અત્યારે તો અમે અમારા ક્રિએટિવના જેટલા અમારી જે 5 બ્રાન્ચ છે બધા સ્ટુડન્ટને ઇન્વોલ્વ કરેલા છે. આની પછી અમારો એવો ટ્રાયલ છે કે ભાઈ કોઈ પણ સ્કૂલ છે અથવા તો કોઈ પણ કંપની છે અથવા તો કોઈ કોલેજ છે તો એ કોઈ એની એક્ઝામ એને લેવી હશે તો અમે એની પાસે તેના ક્વેશ્ચન લઈ લઈશું અને અમારે ઇન્સ્ટિટ્યૂટ પર એનું આખું શેડ્યુલ કરીને એની એક્ઝામ અમે લેવડાવીશું. આવો અમારો પ્રયાસ છે. બરાબર. તો આ બધી વસ્તુ કોમ્પિટિશન હોય છે. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ.